વાત જૂનાગઢની જ્યાં ભાજપના ધારાસભ્યએ જ ખોલી નાખી ભાજપ શાસિત મહાનગરપાલિકાની પોલ। જૂનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા ફરી મેદાને। જૂનાગઢમાં મહિલાઓની છેડતી થતી હોવાનો આરોપ લગાવ્યો, સાથે જ ટ્રાફિકને અડચણરૂપ દબાણો તુરંત દૂર કરવાની માંગ। આ ઉપરાંત વિધર્મીઓ મન ફાવે ત્યાં દબાણ કરતા લોકોને હાલાકી હોવાનું પણ કોરડિયાનું કહેવું છે। દબાણના કારણે અનેક વખત માથાકૂટ થાય છે। ભૂગર્ભ ગટર, ગેસ પાઇપલાઇનને લઈ ખોદકામ યોગ્ય રીતે કરવાની રજૂઆત। માર્ગ પર ધૂળ ઉડવાના કારણે લોકોને હાલાકી પડતી હોવાની વાત। ટ્રાફિકને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે બાબતે પણ રજૂઆત। તો જુદા જુદા વિસ્તારમાં લોક દરબાર યોજીને લોકોની સમસ્યા સાંભળવા માટેની પણ રજૂઆત કરવામાં આવી। रोड, रस्ता, रखड़ता ढोर और ट्राफिक की समस्या मुद्दे संजय कोरडियाए मोर्चो मांड्यो छे। लोकोने स्पर्शता प्रश्नों छे अने ए प्रश्न निकालवा माटे कोई एवा खर्चनी के एवा वहीवटनी जरूर नथी होती। एक वहीवटी प्रक्रियाने तात्कालिक असरथी अमल करी अने लोकोना आवा प्राण प्रश्नों छे, घणा प्रश्नों छे ए लखीने दीधा छे कमिश्नरश्रीने। आनी तात्कालिक असरथी अमल थाय। ट्राफिकने अड़चणरूप दबाणो, लारीओ मन पड़े त्यां विधर्मीओ द्वारा रोकी देवामां आवे छे, पाछळ पाथेणा पाथरी देवामां आवे छे। लोकोने चालवानी पण जग्या नथी होती अने लोकोने माथाकूट थती रही छे। घणी जग्याए महिलाओनी छेड़ती पण थाय छे। એટલે આવા પ્રશ્નોનો નિકાલ થાય અને પાર્કિંગ વ્યવસ્થા સુબળ થાય એમના માટેની રજૂઆત કમિશનરશ્રીને લેટર દ્વારા કરવામાં આવી છે। જૂનાગઢમાં મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે। ભાજપના જ એમએલએ પોલ ખોલી છે કે આખરે ચાલી શું રહ્યું છે જૂનાગઢમાં। હાલમાં આપણી સાથે સંજયભાઈ કોરડિયા જોડાઈ ચૂક્યા છે, ભાજપ એમએલએ। સંજયભાઈ, જૂનાગઢમાં મહિલાઓની છેડતી પણ થાય છે, કઈ રીતે વાત કેટલી સાચી? पहला तो आप बात ने अलग तरीके से रजू करवाने बदले कमिश्नर श्री ने अत्यारे चोमासु पूरु थयुं छे एटले धूड़िया रस्ताओं परथी धूड़ साफ थाय, लोको हैरान न थाय, खाडा भराय। पछी ज्यां त्यां अनाजनुं वेचाण चालू छे एनाथी ढोरथी हाईकोर्टनो हुकम छे ए प्रमाणे ढोरोने अलग शहरथी दूर करी अने व्यवस्थित राखी शकाय અને લોકોને હેરાનગતિ ન થાય એમનાથી ઘણી વખત ઘણી જાનો ગઈ છે। એ સમગ્ર ગુજરાતની અંદર બનાવ બને છે, તો એ તાત્કાલિક અસરથી દૂર કરવા અને ચોમાસું પૂરું થઈ ગયું છે અને જ્યાં પણ કામો ચાલતા હોય છે એ કામોમાં તાત્કાલિક લોકોને પરેશાની ન થાય એટલા માટે ભૂગર્ભ ગટરની લાઈન હોય કે ગેસની લાઈન હોય ત્યાં રિપેર થાય અને ચોમાસા દરમિયાન તો કામ ન થઈ શકે સ્વાભાવિક। લોકો અને તંત્ર અને આપ પણ જાણો છો, પણ હવે પૂરું થવા આવ્યું છે તો એની એક અમલવારી, એક પ્લાનિંગ સાથે ઝડપથી થાય અને લોકોને કોઈ પણ જાતની હેરાનગતિ ન થાય એમના માટે। અને જ્યાં ત્યાં દબાણોથી મહિલાઓની છેડતી થઈ રહી છે, એવું નથી કે જ્યાં દબાણો થતા હોય ત્યાં હેરાનો થતા હોય છે, એ બાબતની અંદરથી એમને રાહત કરી અને દબાણો દૂર કરી લોકોને ચાલવા માટેની વ્યવસ્થા થાય એવા પ્રયત્નો કરવા અને એવું સૂચન કમિશનરશ્રીને એક લેટરથી પકાડવા। સંજયભાઈ, તમે જે લેટરમાં વાત લખેલી છે એ જ વાત એબીપી અસ્મિતાએ અને અમે રજૂ કરી છે, શબ્દશઃ રજૂ કરી છે, એમાં કોઈ જ રજૂ કરવામાં બેમત નથી કે કોઈ અલગ રીતે રજૂ નથી કરાય। મારો સવાલ એ છે, રખડતા ઢોર, રોડ, રસ્તા, ટ્રાફિકની વાત આપણે લીધી, બીજી વાત હું આપને પૂછવા માંગુ છું મહિલાઓની છેડતી અને વિધર્મીઓ વિશેની, આ બાબત શું છે અને શું આપની રજૂઆત સંજયભાઈ? એટલે જે પણ જગ્યાએ રોડ ઉપર દબાણો થયા છે ત્યાં દબાણો કરી અને આગળની રીતે ત્યાંથી મહિલાઓ નીકળતી હોય છે ત્યારે એમને પછી હેરાનગતિ થતી હોય છે અને એ ટ્રાફિકનો લાભ લઈ અને ઘણા લોકો એમનો ઉપયોગ કરતા હોય છે। એટલે ટ્રાફિકને અડચણરૂપ જેટલા પણ દબાણો છે એ દબાણો દૂર થવા જોઈએ અને વધારે પ્રમાણમાં દબાણો થઈ રહ્યા છે, વધી રહ્યા છે, એમને રોકવા જોઈએ। સંજયભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। તો અનેક મુદ્દાઓ ટાંક્યા છે સંજય કોરડિયાએ અને રજૂઆત કરવામાં આવી છે કે આ તમામ મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે। હવે વરસાદ રહી ચૂક્યો છે, રોડ, રસ્તા, રખડતા ઢોર, મહિલાઓની છેડતી, વિધર્મીઓથી કરાતું દબાણ, આ તમામ બાબતનો ઉલ્લેખ સંજય કોરડિયાએ કર્યો છે અને આ જ મુદ્દાને લઈને સંજયભાઈ સાથે પણ વાત કરી એબીપી અસ્મિતાએ અને આ તમામ મુદ્દાઓ તેમણે રજૂ કરેલા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મનોજ જોશી। મનોજભાઈ, જે વાતની રજૂઆત કરી છે બીજેપીના જ ધારાસભ્યએ, તમારું શું કહેવું છે? જૂનાગઢમાં આ તમામ પ્રશ્નો કેટલા સમયથી કઈ રીતના છે? જનતા કેટલી પરેશાન? हाँ मैडम एम 1560 करोड़ रूपिया वर्तमान जो बोर्ड की 31 जुलाई मुदत पूरी थी 1560 करोड़ रूपिया 2 वर्ष में वापरा एवो आंकड़ो जाहिर करेलो। खरेखर 1560 करोड़ ना अर्धा पैसा वपराणा होय ने तो जुनागढ़ आटली हालत कफोड़ी ना होय। बीजा नंबर में आज धारासभ्य पोते शासन में छे, धारासभ्य छे अने कॉर्पोरेटर पण छे। आज पोते स्टेन्डिंग कमिटी ना चेरमेन पण रही चुक्या छे। आज 3 टर्म थी कॉर्पोरेटर तरीके सेवा आपे छे। वर्तमान बोर्ड जे मुदत पूरी थी एमनो भाग पण रही चुक्या छे। तो आज पोते पोतानी ज निष्फळताओ छती करे ई साबित थाय छे। आज जुनागढ़ में शासन धारासभ्य बीजेपी ना छे, धारासभ्य पोते कॉर्पोरेटर छे, बॉडी पण भाजपनी हती। तो आ तमाम लोकोनी निष्फळता छे। धारासभ्यनी पण निष्फळता कहेवाय। पोते बॉडी में हता ज्यारे शासन में त्यारे शुं कर्युं, केम जनरल बोर्ड में आ मुद्दा उठाव्यानी। हवे ज्यारे वहीवटी शासन आव्युं त्यारे तमने आ खाडावाळा रस्ता देखाया। केटला समयथी जुनागढ़नी जनता हैरान परेशान छे। लोकोए केटली रजूआतो करी हशे? विपक्ष तरीके तमारे तमे अवाज उठाव्यो के केम? तमे केटली रजूआत करी? अमे 15 मुद्दानो 31 तारीखे मुदत पूरी थई, पहली तारीखे अमे 15 मुद्दानो आवेदन पत्र आपेलू के पेला तो तमे 1500 करोड़ क्या क्या वापरायानो आंकड़ो जाहिर करो, ऑफिशियल आंकड़ो कमिश्नर श्रीनी सहीथी। बीजा नंबर में जे जर्जरित रस्ताओ छे एने तात्कालिक रिकारपेट करो। अत्यारे मानो के 3 वर्षना गेरंटी पीरियड में रस्ताओं बनाव्या छे। कॉन्ट्राक्टर आरे अधिकारी ने मिलीभगतथी शा माटे तमे कॉन्ट्राक्टर आगळ नथी कराता? हवे 3 वर्ष पहेला कॉर्पोरेशने जे खर्च करी नाख्यो छे एक वखत, ए तो तमारे गेरंटी पीरियड में कॉन्ट्राक्टर ने खर्चे जोखमे कराववाना छे, ए तो करावो जी। आ आ आ बधु कॉन्ट्राक्टर अने अधिकारी अने शासन में बैठेला। अत्यारे मैडम अहींया अमारे जुनागढ़नी तकलीफ छे। 15 वोर्ड में जे चूंटायेला कॉर्पोरेटर छे बधा पोते ज काम करे छे, एजेंसी कोई पण होय जी। कॉर्पोरेटर ज कॉन्ट्रैक्टर थई गया એટલે હાલત છે। બરાબર, મનોજભાઈ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। તો સીધો આરોપ લગાવ્યો કે કોર્પોરેટરો છે એ જ કોન્ટ્રાક્ટર બની ગયા અને રૂપિયા ચાઉ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, અંતે ભોગવે છે પ્રજા।